નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે કયો વિષયની વિડિયો છે તમને? ગુજરાતી વિષય. કયો વિષય છે? ગુજરાતી. આપણે આગળ ગુજરાતી વિષયમાં નોટબુકમાં પેટર્ન રાઇટિંગ, પછી મૂળાક્ષર ન મ ગ જ, અને ત્યાર પછી આગળના મૂળાક્ષર આજે હું તમને શીખવાડું છું. અને એ મૂળાક્ષરમાં આવશે સૌથી પહેલાં ર. હવે ર, રમકડાનો ર. હવે આપણે આ ર કેવી રીતે લખવાનો છે એ હું તમને ફરી બતાવું છું. પહેલાં અર્ધગોળ કરવાનું, પછી આમ ગોળ અને નીચે ફરી અર્ધગોળ, એવી રીતના થશે ર રમકડાનો ર. ર રમકડાનો ર, ર રમકડાનો ર. હવે રમકડાનો ર તમે એક લાઈનમાં લખી દીધો ને, એની બાજુમાં લખવાનું છે સ. સ સસલાનો સ. શું કહેવાય? સ સસલાનો સ. હવે આપણે સ પણ જે રીતના રમકડાનો ર શીખ્યા ને, એવી રીતના જ આપણે સસલાનો સ પડવાનો છે. પહેલાં અર્ધગોળ, પછી ગોળ કરવાનો અને નીચે ફરી સીધી લીટી કરવાની ને ઊભી લીટી, એટલે થશે સસલાનો સ. તમારે બોલી બોલીને લખશો ને તો તમને યાદ રહેશે કે સ સસલાનો સ, ર સ, અને પછી શું આવશે? દ દ દડાનો દ. શું કહેવાય આને? દ દડાનો દ. તો આમાં તમારે બંને જગ્યાએ અર્ધગોળ કરવાનું રહેશે, એટલે બનશે તમારે દડાનો દ. દ દડાનો દ, દ દડાનો દ. હવે કયો મૂળાક્ષર રહ્યો? વ. વ વાહનનો વ. શેનો થાય? વ વાહનનો વ. આમાં પણ આપણે આખું અર્ધગોળ કરીને સીધી લીટી દોરજો, એટલે તમને આવડશે, અને પછી બનશે વ વાહનનો વ. આને કહેવાય વ વાહનનો વ, વ વાહનનો વ. જો આપણે ટીચરે બોર્ડ પર લખી દીધું છે એવી રીતના હું તમને હવે નોટબુકમાં બતાવીશ, અને નોટબુકમાં પણ તમારે આ રીતના ર સ દ અને વ આટલા ચાર મૂળાક્ષર નોટબુકમાં લખવાના રહેશે. હવે હું તમને નોટબુકમાં બતાવું છું કે આપણે નોટબુકમાં કેવી રીતે લખવાનું છે. જો બાળકો, તમને નોટબુકમાં આવી રીતના પેટર્ન રાઇટિંગ લખવા લીધી તો તમે આ રીતના લખી હશે, બરાબર? પછી ત્યાર પછી મૂળાક્ષર આપ્યા હતા ન મ ગ અને જ. હવે આપણે આગળ મૂળાક્ષર શીખીએ છીએ. તમને બોર્ડ પર બતાવ્યું કે ર સ દ અને વ એવી રીતના આપણે આપણી નોટબુકમાં લખવાનું છે. હવે તમને ર કેવી રીતના પાડવાનો? તો પહેલાં અર્ધગોળ, પછી આમ ગોળ કરવાનો ફરી નીચે, એને આને કહેવાય ર રમકડાનો ર. ફરી ર રકાબીનો ર, ર રકાબીનો ર, અને ર રથનો ર. એવી રીતના તમારે આખા પેજ પર ર રમકડાનો ર, ર રકાબીનો ર, અને ર રથનો ર, આ રીતના આખા પેજ પર તમારે લખવાનું રહેશે. એવી રીતના આપણે સ, તો તમને બોર્ડ પર શીખવાડ્યું કે સ સસલાનો સ, એવી રીતના સ સફરજનનો સ, સ સફરજનનો સ, અને સ સમડીનો સ. આવી રીતના તમારે મૂળાક્ષર સ સસલાનો સ, સ સફરજનનો સ, અને સ સમડીનો સ, આ રીતના આખા પેજ પર લખવાનું રહેશે. અને ત્યાર પછી આવે છે દ. તમને હું પહેલાં બોલી કે દ દડાનો દ, એમાં પણ દડાનો દ આ રીતના લખવાનો છે, બરાબર? દ દડાનો દ, પછી દ દાડમનો દ, દ દાડમનો દ, અને દ દફતરનો દ થાય. શેનો દ થાય? દ દફતરનો દ. તમારે આવી રીતના બોલી બોલીને દ
લખવાનો રહેશે, બરાબર ને? અને નોટમાં સરસ અક્ષરથી લખજો અને ચોખ્ખાઈ રાખજો. હવે દ પછી છે વ. હવે વમાં પણ તમારે અર્ધગોળ કરીને આમ સીધી લીટી પાડવાની છે, તો તમારો બનશે વ વાહનનો વ, વ વાહનના પછી વ વિમાનનો વ, વ વિમાનનો વ અને વ વટાણાનો વ. એવી રીતના તમારે બોલી બોલીને લખવાનું છે કે વ વાહનનો વ, વ વિમાનનો વ, વ વટાણાનો વ, બરાબર ને? આ રીતના તમારે ચાર મૂળાક્ષર તમારી નોટબુકમાં લખવાના છે, ર સ દ અને વ. આટલું નોટબુકમાં તમે ઘરે બેસીને લખી દેજો. આવજો.